હાલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ. મિત્રો, આ વખતે તમે મજામાં હશો અને આજે ફરી કરવા આવી ગયા છીએ તમારે સામે એક નવો વિડીયો લઈને. અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફરી વાર નવા વિડીયો સાથે મળીએ છીએ આપણે. તો આજે આપણે આવી ગયા છીએ ઢાક ગામ, જ્યાં સાક્ષાત ગણેશ દાદાનું મંદિર આવેલ છે. અને આ કાંઈક મંદિર કાંઈક અદભુત છે. અને આપણે કહાની અને આખી વાત આપણે વાત કરીશું આપણે ગણેશ દાદા વિશે, અને આખા તમને મંદિરના દર્શન કરાવવું અને બધી જ વાત આપણે આ વિડીયોમાં જાણીશું. તો છેલ્લે સુધી આ વિડીયો તમે જોડાતા રહેજો. તો ચાલો મિત્રો, આપણે દર્શન કરીએ ગણેશ દાદાના. આપણે એન્ટ્રી લઈશું આપણે, અને તમે જોઈ શકો છો કે આ દ્વાર છે શ્રી ગણેશ દાદાનું મંદિર. તો મિત્રો, આપણે વાતમાં તો એવી છે ને કે તમારો કોઈ દુઃખ દર્દ ખાલી એક ટપાલ લખવાથી દૂર થઈ જાય, તો ટપાલ કે પત્ર તમારા પાસણ કહી દો, પત્ર ટૂંકમાં પત્ર લખાય આપણે દુઃખ દૂર થાય. તો આમ મિત્રો, એવું છે કે આ મંદિર છે કે તમારે તમારા ઘરેથી તમારું જે દુઃખ દર્દ હોય તે ટપાલ દ્વારા લખીને તમારે અહીંયા મોકલવાની, અને તેથી તમારા દુઃખ દર્દ દૂર થાય છે. અને તમને માનતા મારવાની, અને પછી અહીંયા તમારે માનતા પૂર્ણ કરી પછી તમારે માનતા ઉતારવા આવવું પડે છે. તો પેલો મિત્ર આપણે દર્શન કરીશું. આપણે મંદિર આવેલ છે કાર્તિકેય ભગવાનનું, ગણેશ દાદાના ભાઈ એટલે કે કાર્તિકેય મહારાજ. કાર્તિકેય મહારાજ મંદિર આવેલ છે. એ કાર્તિકેય મહારાજ મિત્રો, બાજુમાં આવેલ છે મહાદેવનું મંદિર, શ્રી જય જગન્નાથ મહાદેવ ઢાક. મહાદેવના દર્શન કરીએ ચાલો મિત્રો. ફ્રેન્ડ્સ, અહીંયા આવેલ છે સફેદ આકડાના ગણપતિ દાદાનું મંદિર. તો ચાલો મિત્રો, આપણે દર્શન કરીએ સફેદ આકડાના ગણપતિ મહારાજનું. તેની બાજુમાં જ આવેલું છે સહમુખ ગણપતિ દાદાનું મંદિર. તો ફ્રેન્ડ્સ, હવે આપણે દર્શન કરીશું શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજના. મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં પેલા કીધું એમ જ કે જો તમારા બધા દુઃખ દર્દ તમે ચિઠ્ઠી અથવા પત્રમાં લખીને તમને અહીંયા પોસ્ટ દ્વારા મોકલો છો, તો તમારા બધા દુઃખ દર્દ આ ગણપતિ મહારાજ હરી લે છે. અને પછી તમારા જે માનતા પૂરી કરવા માટે તમારા અહીંયા એક ફરી દર્શન કરવા આવવું પડે છે. અને આપણે દર્શન કર્યું છે તે સિદ્ધિવિનાયક શ્રી ગણપતિ મહારાજના. ચાલો મિત્રો, દર્શન કરીએ. મિત્રો, તમે છે ને ટપાલ તમે લખો છો ને, તો ખાસ કરીને આ વાત તમે ધ્યાનમાં રાખજો કે ટપાલ લખી પછી તમારે પોસ્ટ દ્વારા તમારે અહીંયા મોકલવાની છે. તમારે અહીંયા આવીને લખીને મોકલવાની નથી, અથવા તમારે રૂબરૂ આવીને મૂકવાની કાંઈ જરૂર નથી. પણ ત્યાં તમારે તમે જ્યાં રહો છો ત્યાંથી તમારે તમારા દુઃખ દર તમારા ટપાલમાં લખી અને પછી તમારા પોસ્ટ દ્વારા તમારે મોકલવાના. પછી તમારે જો જે તમે માનતા માન્ય હોય, જે તમારા દુઃખ દૂર થઈ ગયા હોય, ને પછી તમારે અહીંયા એક દર્શન કરવા આવી જાઓ અને માનતા તમારી ઉતારી જાઓ. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો? તો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને તમે જો નવા હોય આપણી ચેનલને, તો આપણી ચેનલ ગુજરાતી સફરને સબસ્ક્રાઇબ કરજો. અને આપણું ઇન્સ્ટા પર ચેનલ આવેલ છે યાનિક બાબુ કરીને, તેને જરૂરથી ફોલો કરજો. અને મળીશું એક નવા સફર સાથે. આપણે આથી એક ગુજરાતી સફર આપણે આવી ગયા ઢાક ગામે, તમે વિડીયો આખો જોયો જશે. મળીશું એક નવી સફર સાથે. જય ગજાનન મહારાજ.